हाय फ्रेंड्स, मजा में। माय नेम इज पटेल शिल्पा, टीचर ऑफ एमए स्कूल। आज हूँ तुमने ग्रेड सेवन में काव्य एटनो परिचय करावीश। काव्यनु नाम छे मालम हलेसा मार। तो आ शीर्षक आपने शू सूचवे छे विद्यार्थी मित्रों? मालम कोने कहेवाय एवो प्रश्न तमने मन में थतो हशे। तो मालम तेने कहेवाय जे वाहन हाँकनार होय तेने कहेवाय, एटले के होड़ी हाँकनार जे छे ए मालम कहेवाशे, नाविक कहेवाशे। तो विद्यार्थी मित्रों, आज काव्यना साहित्य प्रकार विषे आपणे वात करीए तो ए लोकगीत छे। लोकगीतना रचयिता कोई एक व्यक्ति पण एनुं सर्जन करी शके छे अने एमां घणा बधा व्यक्तिओनो पण हिस्सो होय छे। तो लोकगीत विषे आપણને ભાગ્યે ચોક્કસ માહિતી મળે છે, બરાબર? અને આ ગીત છે એ લોક સાહિત્યમાં જે માનવના માનવ જીવનના જે તળપદા સંવેદનો છે તેને સરસ એવી વાચા આપે છે, અને આ લોકગીત પણ એક લોક સાહિત્યનો જ પ્રકાર છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી ખામી બાબતે કોઈ મહેનું મારે તો દુઃખ થવાને બદલે આપણે સુધરવાના પ્રયત્ન કરવાના છે। આપણે દુઃખી થવાનું નથી, તેને સુધરવાના આપણે પ્રયત્નો કરવાના છે, તો જ આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ। આપણી નાનકડી ટકોર પણ આપણને ક્યાંય સુધી પહોંચાડી શકે છે, સરસ એવો ઘાટ આપી શકે છે। તો અહીંયા એક દિયર અને ભાભીની વાત કરવામાં આવી છે। ભાભી એ દિયરને મહેનું મારે છે, કેમ મહેનું મારે છે? તો દિયર છે એ કંઈ કમાતો નથી, તે તેના મોટા ભાઈની કમાણી પર જલસા કરે છે, તેથી ભાભી એને કડવા વચન કહે છે। તો અહીંયા દિયર અને ભાભીની વાત કરવામાં આવી છે, અને દિયર અને ભાભીના વાસ્તવિક સંબંધોનું જે ચિત્રણ છે એ કરવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનું ગાન કરીશું। માલમ મોટા હલે સાતુ મારે મારે જાઉં મધ દરિયાની પાર, મારે જાઉં મધ દરિયાની પાર, મેણું માર્યું ચીમને બાબલડીએ દેર આળવું નો સરદાર, મેણું માર્યું છે મને બાબલડીએ દેર આળવું નો સરદાર, હે ભાઈ કમાઈને તું ગેડલા કેળવે એનો વળ્યો અવતાર, હે ભાઈ માલમ મોટા હલે સાતુ મારે મારે જાઉં મધ દરિયાની પાર, મારે જાઉં મધ દરિયાની પાર, જાઉં છે મારે જાવા બંદર જ્યાં લખમીનો નહીં પાર, જાઉં છે મારે જાવા બંદર જ્યાં લખમીનો નહીં પાર, હે જાવે ગિયા કોઈ પાછા ન આવે આવે તો વેડલો પાર, જાવે ગિયા કોઈ પાછા ન આવે આવે તો વેડલો પાર, જાવું છે મારે શ્રી હલદીપમાં પરણવા પદમણીનાર, જાવું છે મારે શ્રી હલદીપમાં પરણવા મણીનાર, હે મોતીડે પોખે જો બાબલડી મારી તો તો જીવવા માશાર રે, હે મોતીડે પોખે જો મારી બાબલડી તો તો જીવવા માશાર રે, માલમ મોટા હલે સાતુ મારે મારે જાઉં મધ દરિયાની પાર, મારે જાઉં મધ દરિયાની પાર, કેસર વિના તમે જીવો બાબરડી મારા જીવો જીબલડી નિદાર, કેસર વિના તમે જીવો બાબરડી મારા જીવો જીબલડી નિદાર, હે મહેણા મારીને મારી મતિ સુધારી ખોલ્યા તે મનના દ્વાર, મહેણા મારીને મારી મતિ સુધારી ખોલ્યા તે મનના દ્વાર, માલમ મોટા હલે સાતુ મારે મારે જાઉં મધ દરિયાની પાર, મારે
ગુજરાતી મિત્રો આપણા કાવ્યનો રાગ હવે આપણે શબ્દાર્થ અર્થ અને સમજૂતી મેળવીશું અહીંયા કવિએ કહ્યું છે કે માલ મોટા હલે સાતું માર મારે જાવ મધ દરિયાની પાર કે હે માલમ હે નાવિક તું મોટા હલેસા માર એટલે કે ઝડપથી તું હલેસા માર મારે દરિયામાં થઈને પેલે પારે જવું છે બરાબર અહીંયા માલમ એટલે વહાણ ચલાવનાર ત્યારબાદ હલેસું લાકડાનો ડંડો ત્યારબાદ મધ દરિયો દરિયાનો મધ્ય ભાગ હવે સેકન્ડ પંક્તિમાં આપણે સમજીશું મેહણું માર્યું છે મને ભાબલડીએ દેડ આળવુનો સરદાર હે ભાઈ કમાઈને તું ગોડલા ખેલવે એનો બળ્યો અવતાર અહીંયા કહેવાય છે કે ભાભીએ મને મેહણું માર્યું છે કે મારી ભાભી મને મેહણા મારે છે કે દિયર તો આળસનો સરદાર છે અહીંયા દેર એટલે દિયર એટલે દિયર અને આળવું જલસા કરે છે કે ગોડલા ખેલવે એટલે જલસા કરે છે એનો બળ્યો અવતાર રે કે તારો મોટો ભાઈ કમાય છે અને તું એની કમાણી પર જલસા કરે છે તારો તો અવતાર જ નકામો છે બળ્યો અવતાર એક રૂઢિ પ્રયોગ છે અવતાર નકામો હોવો જાવું છે મારે જાવા બંદર જ્યાં લક્ષ્મીનો નહીં પાર હે જાવે ગયા કોઈ પાછા ના આવે આવે તો બેડલો પાર એમ કે છે દિયર એવું કહે છે ભાભીને કે મારે ભાભી જાવા બંદરે જવું છે એટલે કે મારે જાવા બંદરે જવું છે જ્યાં લક્ષ્મીનો કોઈ પાર નથી જ્યાં ખૂબ જ પ્રમાણમાં ધન સંપત્તિ હોય છે ત્યાં મારે જવું છે અને ત્યાં એ જાવા બંદરે જે જાય છે તે પાછા આવતા નથી અને જે પાછા આવે છે તેનો બેડલો પાર થઈ જાય છે તે સંપૂર્ણ રીતે એને સફળતા મળે છે બેડલો પાર થવો એ પણ એક રૂઢિ પ્રયોગ છે બરાબર સંપૂર્ણ સફળતા મળવી તો જાવા બંદર એટલે એક હિંદ મહાસાગરનો બેટ છે જાવા લક્ષ્મી એટલે લક્ષ્મી પૈસા ધન દોલત જાવું છે મારે સિંહલદીપમાં પરણવા પદમણી નાર રે એમ કે છે કે મારે શ્રીલંકા દેશમાં જવું છે અને એ દેશમાં એક હું સુંદર સ્ત્રીને પરણીશ ઉત્તમ સ્ત્રી હશે એની પાસે હું લગ્ન કરીશ પદમણી નાર એટલે એક ઉત્તમ સ્ત્રી હે મોતીડે પોખે જો મારી ભાભરડી તો તો જીવો આમાં સાર રે કે હું એવી સુંદર સ્ત્રી ગુણવાન સ્ત્રીને લગ્ન કરીને આવીશ તેથી મારી ભાભી મને મોતીથી વધાવશે તો જ મારા જીવવાની સાર્થકતા રહેશે બરાબર પદ્મણી ઉત્તમ સ્ત્રી ત્યારબાદ અહીંયા પરણવું એટલે લગ્ન કરવા અને પોખે એટલે વધાવવું અને શાર એટલે સાર્થકતા કેસર વિના તમે જીવો ભાભરડી મારા જીવો જીભરડીની ધાર રે કે હે ઉમંગી સ્ત્રી રંગોથી રંગાયેલી સ્ત્રી ત
तमे जीबलडीनी धार जीवो, हमेशा मने सतत कड़वा वचन बोलता रहो। जीभनी धारे जीवु एक पण रूढ़ी प्रयोग छे, सतत कड़वा वचन कहता रहू। केसर बिना एटले उमंगी। केसर बिना એટલે ઉમંગી। હે મહેણા મારીને મારી મતિ સુધારી, ખોલે તે મનના દ્વાર રે। કે ભાભી તમે મને મહેણું માર્યું, એ ખૂબ જ સારું કર્યું, કે મારી મતિ સુધરી ગઈ, મારી બુદ્ધિ સુધરી ગઈ, હું ભાનમાં આવી ગયો અને મારા મનના દ્વાર હતા એ ખુલી ગયા, જેથી તમે મારા પર એવો સારો એવો ઉપકાર કર્યો, મને સાચું માર્ગ બતાવ્યો, સાચી દિશા બતાવી। એવું દિયર ભાભીને કહે છે મતિ। मति सुधारी एटले बुद्धि, मति एटले बुद्धि। मनना द्वार खोलवा एक रूढ़ी प्रयोग छे, बराबर साची दिशा बतावी। मालम मोटा हलेसा तू मार, मारे जाऊ मध दरियानी पार। हे नावी तू मोटा हलेसा मार, तू झड़पथी नाव चलाव, मारे दरियामां थईने पेले किनारे जाऊ छे। विद्यार्थी मित्रों, तमने काव्यनो राग, काव्यनी समझूती अने शब्दानळ सारी रीते समझाई गयु हसे। आपणे मळीशुं नेक्स्ट विडियोमां। थैंक यू।